અને હવે વાત દાહોદની કરીએ તો દાહોદમાં નકલી એને કૌભાંડમાં એકની પોલીસે ધરપકડ કરી છે. ખાનગી હોસ્પિટલના પાર્ટનર નિલેશ બળવાનની ધરપકડ કરવામાં આવી છે. નકલી એને હુકમનો ઉપયોગ કરીને બનાવ્યું હતું પ્રોપર્ટી કાર્ડ. આગામી દિવસોમાં હજી વધુ નામો ખુલે તો નવાઈ નહીં. તો ખાનગી હોસ્પિટલના પાર્ટનર નિલેશ બળવાનની ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં નકલી એને કૌભાંડમાં એકની પોલીસે ધરપકડ કરી છે. તો આવનારા સમયમાં અનેક નામો ખુલે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ તો પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદનું નકલી એને કૌભાંડ કે જેમાં પોલીસે એકની ધરપકડ કરી છે, હોસ્પિટલના પાર્ટનર નિલેશ બળવાનની ધરપકડ કરવામાં આવી છે અને હવે પૂછપરછ શરૂ કરવામાં આવશે. કોણ કોણ જોડાયેલું હતું અને કેટલા સમયથી તે લોકો આ પ્રકારનું કૌભાંડ આચરી રહ્યા છે તે અંગે માહિતી મળશે. તો બીજા નવા નામો ખુલે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. સંવાદદાતા હરીન ચાલિયા અમારી સાથે જોડાઈ ગયા છે. હરીન, એકની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો, કોણ કોણ જોડાયેલા છે તે અંગે કોઈ માહિતી મળી છે? જે દીક્ષિતા, સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર નકલી એને પ્રકરણમાં જે નિલેશ બળદવાલ, જે ખૂબ જ મોટું સાર્થક હોસ્પિટલ છે તેના ઓનર છે, તેઓની પણ આ સમગ્ર મામલે આજે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે 2 FIR માં જે પોલીસ ફરિયાદ 2 નોંધાઈ હતી તેમાં નિલેશ બળદવાલ જે છે તે મુખ્ય આરોપી તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો, જેને બાતમીના આધારે આજરોજ દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અને હાલ આ સમગ્ર જે મામલો છે તેમાં 100 થી પણ વધુ લોકોની ધરપકડ કરવાની બાકી છે. જી બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું.